કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ બીજો આહારના ઘટકો ભણીશું. તમે જાણો છો કે આપણે રોજિંદા જીવન દરમિયાન કોઈપણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે, અને એ મેળવવા માટે આપણે ખોરાક ઉપર આધારિત હોઈએ છીએ. તમે બધા જ ખોરાકોને, બધા જ આહારને જાણતા હશો. તો હવે આપણે એના ઘટકો વિશે જોવાનું છે જે ખોરાકમાં હોવા ખૂબ જ જરૂરી છે. જોશું પ્રકરણ 1માં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા. ખોરાકમાં રોટલી એટલે કે ચપાતી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. પ્રવૃત્તિ 1, સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1માં દર્શાવ્યા છે. પ્રકરણ 1માં દર્શાવેલ વિવિધ પ્રવૃત્તિ 2માં તમે દર્શાવેલ ખોરાકને પસંદ કરી આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? એટલે કે આપણે ક્યારેક બહાર જઈએ તો એ સમયે આપણે પાસે કોઈ જમવાનું નાસ્તો લઈને ગયા હોય તો એ સમયે આપણે બહાર ખાવા માટે અમુક જ વાનગી મળતી હોય છે. તો દરરોજ એ વાનગી આપણે ખાઈએ તો એ આપણા શરીર માટે યોગ્ય ગણાય નહીં. વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે ઘટકોથી બને છે. આપણે કોઈ પણ વાનગી બનાવો તે તમને ખબર છે કે એમાં એક કરતાં વધુ વસ્તુઓ નાખવી પડે છે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. ક્યાંથી મળે વિદ્યાર્થી મિત્રો? વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આપણે અહીંયા રાજ્યોના નામ, અનાજની વસ્તુઓ, દાળની વસ્તુઓ, શાકભાજીની વસ્તુ અને અન્ય વસ્તુઓ આપેલી છે. પંજાબમાં મકાઈનો રોટલો, આંધ્રપ્રદેશમાં ભાત સાથે માછલીનો ખોરાક લેતા હોય છે. ગુજરાતમાં આપણે બધા શું તો ઘઉંની રોટલી અથવા બાજરીનો રોટલો. હવે દાળ અને માંસની વાત કરીએ તો પંજાબમાં રાજમા અને વાલના બીજ વધારે ઉપયોગી હોય છે. આંધ્રપ્રદેશમાં તુવેરની દાળ યાદ રાખજો અને રસમ એટલે કે ચારું. ગુજરાતમાં ઘણી બધી દાળ એમાં મગની, તુવેરની અલગ અલગ દાળ વાપરતા હોય છે. શાકભાજી તો સરસવનું શાક પંજાબમાં ખૂબ જ વખણાય છે સરસવ માટે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં ટિંડોળા, આપણે કંદૂર કહીએ, આપણે શું કહીએ છીએ? ટિંડોળા. ત્યારબાદ આપણા શાકભાજીમાં જોઈએ તો ઘણી બધી રીંગણા, બટેકા, ભીંડો, ઓકે,
અન્યમાં તે લોકો દહીં ઘી, આંધ્ર પ્રદેશમાં છાસ ઘી અથાણું, તો આપણે પણ દહીં ઘી છાસ અથાણું ખોરાકમાં લેતા હોય છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પોષક દ્રવ્યો એટલે શું? તો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. પોષક દ્રવ્યોમાં જોઈએ તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પોષક દ્રવ્યો કયા કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ આવેલ હોય છે. આ ઉપરાંત શું હોય છે? પાચક રેસા અને પાણી, જેની આપણા શરીરની આવશ્યકતા છે. એટલે આ બધા જ ઘટકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો આમાં એક પણ ઘટકની ગેરહાજરી હોય તો એની અસર આપણા શરીર ઉપર થાય છે. શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? એટલે કે બધા એવા જેટલા પણ જે છે આપણી પાસે ખોરાકના, એ બધામાં શું આ બધા ઘટકો હોય? ના હોય. કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ પરીક્ષણો કરીને તારણને કોષ્ટક 2.2માં નોંધીએ. એ આપણે કેવી રીતે કરી શકીએ? તો આમાં આપણે જોશું આગળ. આ પરીક્ષણો કરવા માટે તમને આયોડિન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડે છે. શેની શેની? આયોડિન, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ, કસ નળી તથા ડ્રોપરની પણ જરૂરિયાત રહે છે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. આ પરીક્ષણોથી મળેલ તારણોને કોષ્ટક 2.2માં લખી શકો છો. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે. તમારું પરીક્ષણ તેની ઉપર અથવા અન્ય હાજર ખાદ્ય પદાર્થો પર કરી શકો છો. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો તથા ચાખવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે કે આપણા લેબમાં કદાચ ક્યારેય પણ જઈએ ભવિષ્યમાં, તો ત્યાં કોઈ પણ રસાયણ હોય તેને અડવાની કે ખાવાની કોશિશ કરવી જોઈએ નહીં, એનાથી દૂર રહેવું જોઈએ. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષક તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકે છે. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત પદાર્થ આજે છે કે નહીં. એટલે કે આપણને ખબર કેવી રીતે પડે કે આમાં કાર્બોદિત છે કે નથી? તો જોઈએ, કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. એટલે કે આપણા ખોરાકમાં જે કાર્બોદિત છે એ બે પ્રકારમાં હોય છે, એક શર્કરા અને એક સ્ટાર્ચના. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો તે આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ છે તો તેને આપણે સરળતાથી જોઈ શકીએ. કેવી રીતે જોઈ શકીએ? જોઈએ સ્ટાર્ચનું પરીક્ષણ. પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રા લો, એટલે કે જે પણ તમારે પ્રયોગ કરવો છે એની, તેમાં 2-3 ટીપા દ્રાવ્ય આયોડિન દ્રાવણના નાખો. ત્યારબાદ ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ. શું તે ભૂરો કાળો થઈ ગયો છે? જો એ ભૂરો અને કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે. એટલે કે તેમાં જો ફરક પડે રંગમાં, એટલે કે ભૂરો અને કાળો રંગ આવે
तो आप कही सकिए कि तेमा स्टार्चनी हाजरी है। आ परीक्षण ने अन्य कोई खाद्य सामग्री साथ पुनरावर्तन कर तपास करो कि कया पदार्थ में स्टार्च है कि नहीं। खबर पड़ी विद्यार्थी मित्रों, तमारे जो कार्बोदित में स्टार्च है जो तेनु जाण मेळवी होय तो तेमा आयोडीन ना 2-3 टीपा नाखवाथी, अने जो ये खाद्य पदार्थ भूरा अने काळा रंगनो बने तो तमे कही सको कि आ खाद्य पदार्थ में स्टार्चनी हाजरी छे, एटले के कार्बोदितनी हाजरी छे। प्रोटीन माटेनुं परीक्षण। परीक्षण माटे खाद्य सामग्रीनी थोड़ीक मात्रा लो। जो ते घन होय तो तेनी पेस्ट एटले के लूपती अथवा पाउडर बनावाई जरूरियात पड़े छे। खाद्य पदार्थनी थोड़ी मात्रा ने वाटीने तेनो पाउडर एक साफ टेस्ट ट्यूब में लो। तेमा 10 टीपा पानी ने उमेरी बराबर हलाओ। हवे ड्रॉपरनी मददथी टेस्ट ट्यूब में 2 टीपा कॉपर सल्फेट रावणना, जो प्रोटीन अपने परीक्षण करव हो तो यहाँ हमें शू नाखशु कॉपर सल्फेट। कार्बोदितना शू नाख्यू तू आयोडीन टीपा, अँ शू नाखशू कॉपर सल्फेट द्रावणना तथा 10 टीपा पौष्टिक सोडाना द्रावणना नाखो। पीना के ना पेला कॉपर सल्फेटना त्यारबाद पौष्टिक सोडाना बराबर हलावीने टेस्ट ट्यूब ने थोड़ा समय रेवटे रहेवा दो। तमे शू जोयु, शू टेस्ट ट्यूब में रहेल खाद्य पदार्थ जांबली रंगनो थई गयो? जांबली रंग खाद्य पदार्थ में प्रोटीन की हाजरी दर्शावे छे। एटले के जो खोराक जेनी उपर आपणे परीक्षण कर्युं छे ए खोराक कॉस्टिक सोडा अने कॉपर सल्फेटना द्रावणथी जो ते जांबली रंग धारण करे तो तमे कही सको कि ते खाद्य पदार्थ में प्रोटीन की हाजरी छे। कयो रंग विद्यार्थी मित्रों? जांबली रंग। प्रोटीन माटे कयो? जांबली रंग। कार्बोदित माटे भूरो अने काळो रंग। पड़ी गई विद्यार्थी मित्रों? हवे आपणने अमुक खाद्य पदार्थों आपेला छे जेनी उपर आपणे परीक्षण करवानुं छे। तमे जोई शको कि काचा बटाका, तो बटाकामां स्टार्चनी हाजरी होय, प्रोटीन होय ना, चरबी ना। त्यारबाद मगफळी, मगफळीमां चरबी होय छे। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચોખાનો લોટ, તો સ્ટાર્ચ રાંધેલા ચોખા બરાબર। ત્યારબાદ સૂકું નારિયેળ, ચણાનો લોટ, રાંધેલી દાળ, દાળમાં ખાસ કરીને પ્રોટીન હોય છે। ત્યારબાદ કોઈ પણ શાકભાજીનો ટુકડો લો તો શાકભાજીમાં તમને સ્ટાર્ચ વધુ જોવા મળે અને પ્રોટીન। પછી કોઈપણ ફળનો ટુકડો, ત્યારબાદ બાફેલું ઊંડું, તો બાફેલા ઊંડું એટલે ઈંડામાં વધારે પડતું તમને પ્રોટીન જોવા મળતું હોય છે। ચરબી માટેનું પરીક્ષણ। હવે ચરબી માટેનું પરીક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ? તો ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો, તેને એક કાગળમાં વીંટીને છૂંદો કરી નાખો। ધ્યાન રાખો કે કાગળ ફાટી ના જાય। હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તેલી ડાઘા છે। કાગળને પ્રકાશની સામે લાવો, શું તમને દબાવમાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા લિપિડ એટલે ચરબીની હાજરી સૂચવે છે કે તમે જો ખાંડો છો એને અને છૂંદો કરીને પછી એને ધ્યાનપૂર્વક જુઓ તો તેમાં તેલી ડાઘા, કેવા તેલી ડાઘા, તમે જાણતા હો પેપરમાં તમે કદાચ માથા ઉપર આમ આમ કરો તમારા માથા વાળ સાથે તેલ હોય એમાં તો એ કેવો થઈ જાય છે? એવી જ રીતે પણ એ કાગળ તેલી ડાઘા જેવો થઈ જાય ત્યારે કાગળને પ્રકાશની સામે રાખો તો તમને ધૂંધળો પ્રકાશ દેખાય। કેવો? ધૂંધળો। કાગળ પર તેલના ડાઘા ચરબીની હાજરી સૂચવે છે। ખાદ્ય પદાર્થ સામગ્રીમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે। આ સ્થિતિમાં આપ ખાદ્ય આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો, તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય। ત્યારબાદ કાગળ પર
તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. આ પરીક્ષણ શું દર્શાવે છે? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે? જેનું તમે પરીક્ષણ કર્યું છે, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે? શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્યો હાજર ન હોય? ના, અમુક ખોરાકમાં અમુક પોષક દ્રવ્યો જોવા મળે છે. આપણે ત્રણ પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. હવે કયા રહ્યા? તો વિટામિન તથા ખનિજ સાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? તો બે પણ બે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે? અહીંયા તમને એક ચિત્રો આપેલા છે, અમુક ખોરાકના અલગ અલગ પ્રકારના છે, એ આપણે જોશું. કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કાર્બોદિત આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. ચરબીથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે. વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે, કે તમને કાર્બોદિત કરતાં ચરબીમાંથી વધારે શક્તિ મળે છે. એટલે કે કાર્બોદિતમાંથી પણ મળે છે, ચરબીમાંથી પણ મળે છે, પણ કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધારે ઊર્જા અથવા શક્તિ મળે છે. ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે. જો અહીંયા આપણને અમુક ચિત્રો આપેલા છે, જોઈ શકો છો તમે, બાજરો, ચોખા, ઘઉં, શક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, આ બધા જ કાર્બોદિતના સ્ત્રોતો છે, એટલે કે કાર્બોદિત ખોરાક છે. આ બધા કયા છે? કાર્બોદિત ખોરાક. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નામ યાદ રાખી લેજો, બાજરો એટલે કે બાજરી, ઘઉં, ચોખા, શક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી અને મકાઈ. ત્યારબાદ મગફળી, બદામ, તલ, હવે બધા તેલ અલગ અલગ, સોયાબીનનું તેલ, સરસવનું તેલ, સૂર્યમુખીનું તેલ અને નારિયેળનું તેલ, આમાં ચરબી રહેલી છે. શું રહેલું છે? ચરબી. એટલે કે પૂછે કે ચરબીના સ્ત્રોત કયા, ચરબી કયા કયા પદાર્થોમાંથી મળે? તો પહેલાં તો બદામ, મગફળીને તલ, ત્યારબાદ સોયાબીનનું તેલ, નારિયેળનું તેલ, સરસવનું તેલ અને સૂર્યમુખીનું તેલ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જે છે તે તમે સમજી ગયા છો, પ્રોટીનનો ખોરાક છે. સૌથી વધુ પ્રોટીન તમને માંસ, ઈંડા, માછલી, દૂધ, ઘીમાંથી મળે. તો અહીં આપણને શું છે જોવા મળે? તો પહેલાં માંસ, માછલી, ઈંડા, મલાઈ, દૂધ, ઘી અને માખણમાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં તમને મળી રહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રોટીન શેમાંથી મળે? તો માંસ, માછલી, ઈંડા, મલાઈ, ઘી, દૂધ અને માખણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને બીજા આપેલા છે, ચણા, મગ, તુવેરદાળ, વાલ, સોયાબીન, વટાણા અને બીજું છે માંસ, માછલી, પનીર ને ઈંડા. આપણે જાણી ગયા કે આમાં શું હોય છે, બરાબર? આ બધા વનસ્પતિના સ્ત્રોતો છે. કેવા છે? આ વનસ્પતિના પ્રોટીનના સ્ત્રોતો છે. આ બધા દાળ બધી, દરેક કઠોળ અને આ માંસ, માછલી, ઈંડા, દૂધ, એમાં શું હોય છે? પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે. એમાં સોયાબીન, એમાં સૌથી વધારે તમને પ્રોટીન મળી રહે સોયાબીનમાંથી. ચણા, મગ, તુવેરદાળ, વાલ, સોયાબીન, વટાણામાંથી પણ પ્રોટીન મળે અને માંસ, માછલી, પનીર, ઈંડા, દૂધમાંથી, માખણમાંથી પણ તમને પ્રોટીન મળે છે. પ્રોટીનની આવશ્યકતા
શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. યાદ રાખજો, પ્રોટીન શા માટે? તો શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. એટલે કે પ્રોટીનવાળો જે ખોરાક છે એને શું કહેવાય? શરીરવર્ધક ખોરાક પણ કહે છે. એટલે આપણે આ ખોરાક વધારે લેવો જોઈએ. વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિટામિન શું કરશે? શરીરને રોગો સામે રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાં, દાંત અને પેડાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ કરે છે અથવા મદદ કરે છે. કેમાં? આંખ, હાડકાઓ, દાંત અને પેડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના છે, તેને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે, જેમાંથી વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, ઈ, કે, બરાબર. આ એના નામ છે. ફરીથી જોશું, વિટામિન એ, સી, ડી, ઈ, કે. આ ઉપરાંત વિટામિન એક સમૂહ છે, એમાં વિટામિન બી એને કોમ્પ્લેક્સ કહેવાય છે. શું કહેવાય છે? કોમ્પ્લેક્સ, જે પ્રવાહી સ્વરૂપમાં, જલદ્રાવ્ય સ્વરૂપમાં જોવા મળે છે. આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પમાત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિટામિન એ શું કરશે? આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. સી તો રોગો સામે લડવાની મદદ કરે છે. વિટામિન ડી આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. વિટામિન ડી તો આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક, એટલે કે આકૃતિ અહીંયા આપણને વિટામિન એના બી સી ડી દરેકના આપેલા છે. ખોરાક વિટામિન એમાં દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી, પપૈયું. વિટામિન બીમાં યકૃત અને અહીંયા આપણને રાજમાન દાળ આપેલી છે. ત્યારબાદ વિટામિન સી, તો યાદ રાખજો વિટામિન સી ફળો જ આવે, ખાટા ફળો એટલે વિટામિન સી, ખાટા ફળો એટલે કયા? વિટામિન સી. તો નારંગી, ટામેટા, જામફળ, લીંબુ અને આમળા, એમાંથી વિટામિન સી તમને ભરપૂર માત્રામાં મળી રહે. ત્યારબાદ વિટામિન ડીમાંથી, તો એસેમાંથી મળે? દૂધ, માખણ, ઈંડા, માછલી અને માંસમાંથી તમને મળી રહે. યાદ આવી ગયું, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો બધાને? ફરીથી વિટામિન ડી દૂધ, માખણ, માછલી, ઈંડા અને માંસમાંથી મળી રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.